नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 5 में नवा भागीदार ना प्रवेश में आज है आपनो लेक्चर नंबर 14। हमणा आपणे थोड़ा नाना-नाना लेक्चर मुकसू एटले तमारे लखवानुं पण ओछुं थशे पण समझवानुं व्यवस्थित छे। बधाए बराबर ध्यान आपजो। चलो पहला तो याद राखो करीने लखो। જ્યારે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડીનું પ્રીમિયમ પૂરેપૂરું કે અંશતઃ એટલે કે આંશિક રોકડમાં ઉપાડી જાય ત્યારે નીચે મુજબ આમ નોંધ થાય। પહેલા તો પાઘડીનું પ્રીમિયમ ની છેલ્લી આમદ આપણે કઈ કરી છે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા। હવે ઈ જે પ્રીમિયમ એના મૂડી કે ચાલુ ખાતે જમા થયું છે ઈ આપણે ઈ ભાગીદારો લઈ જાય તો ઈ લેનાર થાય, એટલે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર આવે અને રોકડ બેંક જાય એટલે રોકડ કે બેંક ખાતે જમા। આમનું શું આવશે? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। બોલો જય, ભાગીદારો લેનાર થાય એટલે લેનાર ખાતે ઉધાર થાય, રોકડ જાય એટલે રોકડ ખાતે જમા થાય। તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, લખો જય। બાબત જે પણ લખી નાખજો, જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડીનું પ્રીમિયમ લઈ ગયા તેના, ચાલો લખાઈ ગયું। હવે આપણે આવો દાખલો જોઈએ છે। ચલો લખો દાખલા નંબર 4 નો ચોથો, રકમ નથી લખવાની, P Q અને R 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, તેઓ મૂડી ખાતા સ્થિર પદ્ધતિએ રાખે છે। સ્થિર પદ્ધતિએ રાખે ને એટલે એન્ટ્રી છે એ ચાલુ ખાતામાં આવે, બરોબર। તમારે જે એન્ટ્રી મારવાની થાય એ ચાલુ ખાતે મારવાની થાય, બરોબર। તેઓએ એસ ને પેઢીમાં પ્રવેશ આપ્યો, એસ તેના ભાગની પાઘડી અને મૂડી પેટે 3 વસ્તુ લઈ આવે છે, રોકડ લઈ આવે છે 50,000, ફર્નિચર લઈ આવે છે 40,000 અને મોટરકાર લઈ આવે છે 60,000। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન થયું રૂપિયા 2,40,000। એસ ના પ્રવેશ વખતે જૂની પાઘડી પણ દર્શાવેલ છે, બધા ભાગીદારોનું નવું જ્ઞાનનું પ્રમાણ 4:3:2:3 નક્કી થયેલ છે। હવે નવો પોઈન્ટ આવ્યો, જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડીમાંથી 50% રકમ લઈ જશે, જે આપણે ઉપર આમનો લખી, તો જરૂરી આમનો લખો। ચાલો પહેલા તો જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ આપ્યું છે એટલે ત્યાગનું પ્રમાણ મેળવવું પડશે, તો પેલા એ કરી નાખશું, લખો જવાબ કરીને। P:Q:R જૂનું પ્રમાણ 3:2:1 બરાબર 6, બાજુમાં લીટો મારીને નવું પ્રમાણ P:Q:R:S 4:3:2:3 બરાબર 12, લખો। ચલો હવે ત્યાગ મેળવીએ, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, હવે ત્યાગ હંમેશા જૂના ભાગીદારો જ કરે એટલે 3 જ જણા આવશે, પી ક્યુ અને આર। તો પી બરાબર ક્યુ બરાબર 1 લીટી કોરી મૂકીને અને 1 લીટી કોરી મૂકીને આર બરાબર લખો,
ચાલો જૂનું પ્રમાણમાં 3 ના છેદમાં 6 પછી 2 ના છેદમાં 6 પછી 1 ના છેદમાં 6 પછી 3 માં માઈનસ 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 નવા પ્રમાણમાં 4 ના છેદમાં 12 પછી 3 ના છેદમાં 12 પછી 2 ના છેદમાં 12 પછી બરાબર 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 હવે ચોકડી ગુણાકાર કરો એટલે 12 તેરી 36 ને 6 ચોક 24 છેદમાં 12 6 72 એટલે 36 માઈનસ 24 છેદમાં 72 ક્યુ ની અંદર 12 દુ 24 માઈનસ 6 તેરી 18 છેદમાં 12 6 72 આર ની અંદર 12 એકુ 12 માઈનસ 6 બે 12 છેદમાં 12 6 72 ત્રણેયમાં બરાબર 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 કરીને લખો એટલે P માં આવશે 12 ના છેદમાં 72 પછી Q માં આવશે 6 ના છેદમાં 72 અને R માં 12 માંથી 12 જાય એટલે 0 ના છેદમાં 72 એટલે 0 તો વિદ્યાર્થી મિત્રો ત્યાગનું પ્રમાણ P જેમ Q 2 જ આવશે ત્યાગનું પ્રમાણ P જેમ Q કારણ કે R 0 ત્યાગ આવે છે એટલે કાંઈ ત્યાગ કરતો નથી પી અને ક્યુ નું ત્યાગ નું પ્રમાણ આવશે 12 જેમ 6 એટલે 2 જેમ 1 ચાલો લખાઈ ગયું હવે રકમમાં જુઓ તમે તો સૌથી પહેલા તો રકમમાં તમને પેઢીની પાઘડી આપી છે 2,40,000 એમાં તમારે એસ ના ભાગની પાઘડી કરવાની તો એસ ના ભાગની પાઘડી કરીએ એટલે 2,40,000 ગુણ્યા નવા પ્રમાણમાં જુઓ એસ નો ભાગ છે 3 ના છેદમાં 12 તો લખો જે પેઢીની પાઘડી 2,40,000 રૂપિયા એની નીચે એસ ના ભાગની પાઘડી બરાબર 2,40,000 ગુણ્યા 3 ના છેદમાં 12 એટલે રૂપિયા 60,000 એસ ના ભાગની પાઘડી આવશે હવે તમે નીચે જ લખજો એસ છે મૂડી અને પાઘડી પેટે શું લાવે છે રકમમાં જોવો જે 3 વસ્તુ લાવે છે લખો રોકડ 50,000 ફર્નિચર 40,000 અને મોટરકાર 60,000 એટલે એસ મૂડી અને પાઘડી પેટે 3 વસ્તુ લઈ આવે છે રોકડ ફર્નિચર અને મોટરકાર ત્રણેયનો સરવાળો મારો એટલે સરવાળો આવશે કુલ 1.5 લાખ રૂપિયા હવે ભાગીદાર એસ મૂડીને પાઘડી પેટે 1.5 લાખ રૂપિયા લઈ આવે છે એમાં એની પાઘડી 60,000 છે તો પાઘડી 60,000 કાઢી નાખો એટલે વધશે 90,000 એ મૂડી થઈ જાય તો એસ મૂડી પેટે 90,000 અને પાઘડી પેટે 60,000 રોકડા લઈ આવે છે ઓકે લખી નાખો આવડે ચાલો લખાઈ ગયું હવે રકમમાં જૂની પાઘડી આપી છે 90,000 તો પેલા એની આમનોંધ થશે જૂની પાઘડીની તો બધા વિદ્યાર્થી અહીંયા
ટોટલ આપણે જે અત્યાર સુધી ત્રણ આમનોન થતી એના બદલે અહીંયા ચાર આમનોન થશે, કારણ કે જૂના ભાગીદારો તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ લઈ જાય છે, એટલે બરાબર. ચાલો ચાર આમનોન નું ડ્રો કરી નાખો, ઉપર હેડિંગ બાંધજો જરૂરી આમનોન તો તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. અહીંયા વિડીયો સ્ટોપ કરીને ચાર આમનોન નું ડ્રો કરી નાખો પહેલા. ચાલો થઈ ગઈ આમનોન ડ્રો. હવે પેલી આમનોન લખો, હવે પેલી આમનોન આવશે પી ના ચાલુ ખાતે ઉદ્ધાર, પછી ક્યુ ના ચાલુ ખાતે ઉદ્ધાર, પછી આર ના ચાલુ ખાતે ઉદ્ધાર, તે પાઘડી ખાતે જમા 90,000. હવે નફા નુકસાન નું પ્રમાણ જૂનું છે, 3:2:1 છે, એટલે 90,000 ને 3:2:1 વેચો એટલે 6 ભાગ થાય, એટલે 15 × 3 = 45, 15 × 2 = 30 ને 15 × 1 = 15. 45,000 પી ના ચાલુ ખાતે ઉધાર, 30,000 ક્યુ ના ચાલુ ખાતે ઉધાર અને 15,000 આર ના ચાલુ ખાતે ઉધાર. આ જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળી તેના. અચ્છા, અહીંયા ચાલુ ખાતે આવશે કારણ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. વિગતના ખાનામાં લીટો મારી દો, એવું હોય તો તમે આમનોન પછી લખી નાખજો, પહેલા સમજી લ્યો. હવે બીજી આમનોન પછી તમે લખી નાખજો સ્ટોપ કરીને વિડીયો. હવે બીજી આમનોન કઈ આવશે, તો બીજી આમનોનમાં નવો ભાગીદાર જ્યારે પ્રવેશ કરે ત્યારે 3 વસ્તુ લઈ આવે છે. એક તો રોકડ લઈ આવે છે, બીજું ફર્નિચર લઈ આવે છે, ત્રીજું મોટરકાર લઈ આવે છે. તો રોકડ લઈ આવે છે 50,000, ફર્નિચર લઈ આવે છે 40,000 અને મોટરકાર લઈ આવે છે 60,000. ટોટલ 1.5 લાખ રૂપિયા મૂડી અને પાઘડી પેટે લઈ આવે છે. આપણે છૂટા પાડ્યા એમાંથી મૂડી પેટે લઈ આવે, એ મૂડી ખાતે જ જમા થાય, એ ચાલુ ખાતે ન આવે. પછી તે એસ ના મૂડી ખાતે જમા, મૂડી પેટે આપણે છૂટા પાડ્યા હતા 90,000 રૂપિયા એવા હતા, અને તે પાઘડી પેટે લઈ આવે છે, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 60,000 એસ ના ભાગની પાઘડી. બાબત જેમાં મૂડી અને પાઘડી પેટે મિલકતો લાવ્યો તેના. અહીંયા ખાસ યાદ રાખજો, તે એસ ના મૂડી ખાતે જમા આવે, ચાલુ ખાતે ન આવે, કારણ કે મૂડી પેટે લઈ આવે છે, બરાબર. પછી લખી નાખજો આમનોન તમે સાથે અકારે. વિગતના ખાનામાં લીટો મારી દઉં છું. હવે આ પાઘડીનું પ્રીમિયમ છે એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય, તો તમારી પાસે લખેલું છે ત્યાગનું પ્રમાણ માત્ર 2 જણા છે, પી અને ક્યુ, 2:1 ના પ્રમાણમાં વેચાશે. એટલે ત્રીજી આમનો થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000, ઈ પી ના ચાલુ ખાતે જમા 2:1 એટલે 40,000, તે ક્યુ ના ચાલુ ખાતે જમા 20,000. બાબત છે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચ્યું તેના. ચાલો ત્રણ આમનોન તમે વિડીયો સ્ટોપ કરીને લખી નાખો. વિડીયો સ્ટોપ કરી નાખો. ચાલો લખાઈ ગયું. હવે ચોથી આમનોન તમે ત્રીજી આમનોનમાં જોઈ રાખો. પી અને ક્યુ ના ચાલુ ખાતે જમા કેટલા કર્યા, 40,000 ને 20,000, એમાંથી 50% રકમ એ લઈ જાય છે, એટલે 20,000 ને 10,000 એ લઈ જાય. તો ચોથી આમનોન કેવી રીતના આવશે, ચોથી આમનોનમાં પી ના ચાલુ ખાતે ઉધાર, પછી ક્યુ ના ચાલુ ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય એટલે તે રોકડ ખાતે જમા, 50% કરો એટલે પી ના ખાતામાં જમા થતા 40,000 ના 50% એટલે 20,000, ક્યુ ના ખાતામાં 20,000 જમા થતા 50% કરો એટલે 10,000,
તે રોકડ ખાતે જમા 30,000 બાબત જેમાં પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો લઈ ગયા તેના અહીંયા વિડિયો સ્ટોપ કરીને લખી નાખો તમે થેન્ક યુ વેરી મચ બચ્ચા અસ્તુ જય હિન્દ જય ભારત